લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. અમદાવાદ હાટ ખાતે ક્રાફ્ટ બજાર હસ્તકળા મેળાને ખુલ્લો મુકતા સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, ભારતના ઇતિહાસમાં હસ્તકલા અને હાથશાળ તેના અભિન્ન અંગ ગણવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકો રોજીરોટી માટે ઘરે બેઠા હસ્તકલા અને હાથશાળની વસ્તુઓનું સર્જન કરીને રોજગારીની સાથે લોક સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને પણ જીવંત રાખી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય અને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ વિવર્સ કો ઓપરેટિવ ફેડરેશન લિમિટેડના સંયુક્ત આયોજનથી ક્રાફ્ટ બજાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રાફ્ટ બજારને સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને તેમણે આ પ્રસંગે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો સંદેશો લોકલ ફોર વોકલને આત્મસાત આપણે સૌએ કરવાનો છે. સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપણે સૌએ આપવાનું છે. આ ક્રાફ્ટ બજારમાં ગુજરાતના અને અન્ય રાજ્યોના કુલ 100 કરતાં પણ વધારે સ્ટોલમાં રાજસ્થાનના જયપુર, ઉદયપુર, મુંબઈ, રાંચી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉજ્જૈન, ઇન્દોર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુના કારીગરો અને દિલ્હીના હસ્તકલાના સર્જકો તેમની કલા કારીગરીની ઉત્તમ વસ્તુઓ લઈને અહીં આવ્યા છે. આ ક્રાફ્ટ બજારનું પ્રદર્શન અને વેચાણ કોવિડના તમામ નિયમોનું પાલન કરીને યોજવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હાથશાળ, હસ્તકલા અને ગ્રામીણ ઉદ્યોગના સ્થાનિક કારીગરોને રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ મેળામાં હાથશાળની બનાવટ, હસ્તકલાની વસ્તુઓ, માટીકામની વસ્તુઓ, ચર્મકામ, મોતીકામ, ભરતકામ અને ગૃહ સુશોભનની અનેક ચીજ વસ્તુનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. 8 એપ્રિલ સુધી ચાલનાર આ મેળો સવારે 11 રાત્રિના 8 વાગ્યા સુધી વિનામૂલ્યે જોઈ શકાશે. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલ પર રજા. નમસ્કાર.